બનાવ અંગે મળતી વિગત મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજલિ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 134-135માં 36 વર્ષીય અનિલ ગોવર્ધનભાઈ ડોંડાચલા ઘણા વર્ષોથી લુમ્સનું કારખાનું ચલાવી રહ્યા છે ત્યારે આજે તેઓ પોતાના લુમ્સના કારખાનામાં કામ કરવા માટે ગયા હતા દરમિયાન બપોરના સમયે થોડા દિવસે બે અજાણ્યા શખ્સ અચાનક જ કારખાનાની અંદર ચપ્પુ સાથે ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો અંજલિ ઇન્ડસ્ટ્રીઝમાં બનેલી સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે આજે બપોરના 1:30 વાગ્યાના અરસામાં અચાનક બે યુવકો આવીને ઓફિસના બેસેલા કારખાનાના માલિક અનિલ ડોંડા સાથે મારામારી કરી હતી ત્યારે તેનો પ્રતિકાર કરતા અનિલભાઈ પર બંને અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ઓફિસના ખાના ખોલી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે લૂંટારૂઓને કંઈ હાથ ન આવતા તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ અમરોલી પોલીસને થતાં પોલીસની ટીમનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો બનાવ અંગે વેપારીની ફરિયાદ સાંભળી અમરોલી પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓને ખબર હતી કે વેપારી 25 તારીખે કારીગરોનો પગાર કરે છે જેથી એ રકમ લૂંટી લેવા ઓફિસમાં ઘૂસ્યા હતા આ તમે હકીકત એવી છે કે અમરોલી પોસ્ટ વિસ્તારમાં અંજલિ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં વિભાગ 2માં ખાતા નંબર 134 અને 135માં અનિલભાઈ ડોડાકરી જે છે એ લુમ્સના મશીનો ચલાવે છે ગઈકાલે તેઓ એમના જે ત્યાં કારીગરો કામ કરે છે એમનો પગારના ચૂકવણા માટે 3.5 લાખ રૂપિયા બેંકમાંથી લઈને આવેલા હતા અને એ પછી ત્યાં જમી અને બપોરે 1 વાગ્યા આસપાસ આરામ કરતા હતા એ દરમિયાનમાં ત્યાં બે અજાણ્યા ઇસમો ત્યાં એમની ઓફિસ સુધી દરવાજો ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે આ કામના ફરિયાદી જે છે એમની પાસે પૈસે કે ગડી દે દે એમ કરીને હિન્દીમાં વાત કરે છે અને પછી એમની સાથે મારામારી કરે છે એ કિસ્મના હાથમાં સરી હોય છે અને ફરિયાદી જે છે એમની સાથે ઝપાઝપી થાય છે અને ઝપાઝપીમાં આ એક ફરિયાદીના ઇજાઓ પણ થાય છે અને એ દરમિયાનમાં ત્યાં જે એમના માણસો કામ કરતા હોય છે કારીગરો એમાંથી એક માણસ આવી જાય છે જેથી આ લોકો ભાગવા જાય છે બે આરોપીઓ એમાંથી એક આરોપી જે છે એને એમના કારીગરો પકડી કાઢે છે અને આ લોકો પોલીસને જાણ કરતાં તાત્કાલિક ત્યાં પીસીઆર વાન આવી જાય છે અને પીસીઆર વાનમાં જે આ એક આરોપી પકડી ગયેલો હોય છે એને બેસાડી અને બીજા આરોપીઓ કોણ હતા અને એમના મોબાઈલ નંબર કયા હતા એ જાણી તાત્કાલિક લોકેશન મેળવી અને બાકીના એક આરોપીને પણ કાલે પોલીસે પકડી કાઢેલ છે.